કરી શરૂઆત? આમ તો ઘરમાં વાતાવરણ પણ સંગીતનું જ હતું. મારા પપ્પાના પપ્પા એ શીખતા હતા, એવું કહી શકાય કે થોડુંક વારસામાં પણ આવ્યું છે. પપ્પાને પણ ખૂબ પ્રિય હતું, તે પણ શીખતા હતા. અને લગભગ 1970 મેં શરૂઆત કરી સંગીત શીખવાની. મારા ગુરુજી શ્રી બિંદુ માધવ તેંડુલકરજી, એમની સાથે હું સિતાર શીખ્યો પહેલા. સિતારમાં ઉપાંત્ય વિશારદ કર્યું, ત્યારબાદ 75 પછી લગભગ ગાવાનું ચાલુ કર્યું ધીમે ધીમે. પછી 1980 શ્રી રંગ અવધૂત મહારાજના ભજનોની એક કેસેટ બહાર પાડી અમે, રંગધારા અને બીજી રંગ રાગ, બે યુનિટ બે વોલ્યુમમાં એ રીતે કેસેટો બહાર પાડી. એટલે રંગ અવધૂત મહારાજના ભજનોથી ચાલુ કર્યું. અને ખૂબ બાળપણમાં જોઈએ તો આપણે પોળમાં શેરીઓમાં કૃષ્ણ મંડળ ચાલતા હોય છે માજીઓના, બરાબર, તાળી મંડળ તાળી ના જાય ખાલી વારણા લવારી વારી એવી રીતે. એમાં હું ઢોલક વગાડતો હતો, એટલે શરૂઆત એકચ્યુઅલી ત્યાંથી થઈ. ઓકે, બરાબર, ઢોલક વાદ્ય. હા, ઢોલકથી. હવે તમે શરૂઆત કરી, આમ તમે કહ્યું એ મુજબ 70 ચાલુ કર્યું અને 75 આસપાસ તમે ઉપાંત્ય વિશારદ કરી. 80 ઓકે. ભક્તિ સંગીત પહેલેથી તમે નક્કી રાખ્યું હતું કે મારે ભક્તિ સંગીત જ ગાવું છે, કે પછી તમે બીજી કોઈ જગ્યાઓ પણ એક્સપ્લોર કરી? ના, એવું આમ નક્કી નહોતું, પણ અમારા ગુરુજી એવું શીખવાડતું કે સંગીત એ જ ઈશ્વર છે. ઓકે, તમે કોઈ પૂજા નહીં કરો તો પણ ચાલશે, પણ સંગીતમય રહેશો તો એક ઈશ્વરની પ્રતીતિ તમને અનુભૂતિ સતત રહ્યા કરશે. એમાં આ ભજન ભળ્યા એટલે એમાં વધારે રસ જાગ્યો મને. ઓકે, ને આપણે અત્યારની વાત કરીએ, તમે લગભગ 48 કર્યા, તમારી ગણતરી ખોટી ના હોય તો 48 તમે કાર્યરત છો. એક આખો ફાલ તમે જોયો કે રેકોર્ડ કદાચ આવતી હશે 75 આસપાસ. હા હા, ત્યાંથી કેસેટ આવી, સીડી આવી, ફ્લોપી હતી, ને પેન ડ્રાઈવ, ને અત્યારે આખું યુટ્યુબનો માહોલ. આ આખી આખો જે ચેન્જ આવ્યો છે એમાં તમે ખાસ શું નોંધ્યું છે, અથવા ચેન્જ વિશેની કોઈ વાત કરો? ચેન્જ વિશે તો હવે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે, એ જ ચેન્જ છે મેઇન તો, બરાબર. બાકી જે પહેલાં રેકોર્ડિંગ થતા હતા એક જ સ્પૂલ ઉપર, એમાં રીટેક પણ એટલા બધા આવતા હતા, પણ એમાં ઝડપથી કામ થતું હતું, કારણ કે બધા એમાં ઇન્વોલ્વમેન્ટ ખૂબ જ હતું સંગીતકારોનું. ખબર છે, જૂના રેકોર્ડિંગમાં ભલે 10 વાયોલિનવાળા હોય પણ એનો રીટેક ના થાય. એક જ સ્પૂલ ઉપર એક જ ગીત 8 થઈ જાય, બરાબર, એક દિવસમાં મેક્સિમમ 2 લે, બરાબર, એ સંગીતકારો. ઓકે, પહેલા રિહર્સલ કરે એ બધું તો હોય જ, પણ એ માઇન્ડમાં રાખે બધું, એટલે એટલા માઇન્ડ સંગીતમાં પાવરફુલ હતા. હવે ટ્રેક થઈ ગયા, મારે એક જ પીસ વગાડવાનો છે, તબલા ટ્રેક થઈ ગયો, પતી ગયો, સિતારનો ટ્રેક ભરી દીધો, એટલે જેટલું લખીને આપે એટલું જ વગાડવાનું છે. કયું ગીત છે એ ખબર નથી હોતી ઘણી વખત તો, પીસ વગાડીને જતો રહે છે માણસ. પછી જયારે આખું તૈયાર થઈને આવે ત્યારે ખબર પડે કે ઓહો, મેં આ ગીતમાં વગાડ્યું, બરાબર. તો સમય વધારે કયો સારો હતો પેલો કે આ? મને તો બંને સારા લાગે છે અત્યારે, કારણ કે અત્યારે આ નવા જનરેશનને ઇઝી વર્ક જોઈએ છે, બરાબર, અને સમય પણ નથી લોકો પાસે અત્યારે, બરાબર, એટલે એ આ સમય પ્રમાણે આ વસ્તુ પણ સારી છે અત્યારે. અને એ વખતે લોકો ઇન્વોલ્વમેન્ટ, સમય પણ હતો લોકો પાસે, આટલી બધું એ પણ નહોતું, મોંઘવારી પણ નહોતી, એટલે એના માટે પણ દોડધામ નહોતી. અને હવે તો બધી રીતે એકદમ ટાઈટ થઈ ગયા છે બધા, સરળ પડે છે આમ, સરળ પડે આમ તો. તમે શરૂઆત કરી તે કૃષ્ણ મંડળથી લાઈવ, બરાબર, અને જ્યાં સુધી હું તમને ઓળખું છું, જ્યારથી હું પિનાકની સાથે છું ને તમને જાણું છું, ત્યારથી મેં જોયું છે કે તમે લાઈવ પ્રોગ્રામ ખૂબ કરો છો, બરાબર. એની સાથે સાથે તમે રેકોર્ડિંગ કર્યા છે ભક્તિ સંગીતને લગતા, ગરબા હોય કે ભજનો હોય, એ પણ લાઈવ શોઝ વધારે, લાઈવ શોઝ વધારે થાય મારા. તમને આમ ટેવ હોય લાઈવ કરવાની, ઇમ્પ્રોવાઇઝ થાય એની પણ એક મજા આવતી હોય, સાથે સામે આ રેકોર્ડિંગ આવે જ્યાં એક એક ઇન્ડિવિડ્યુઅલ કરીને જતા રહે, ત્યારે કેટલી તકલીફ પડે છે? તકલીફ તો કઈ નથી, કારણ કે હું તો લગભગ મૂડ તો લાઈવ જ હોય, કમ્પોઝિશન લાઈવ જ હોય મારા મગજમાં, પણ એક ટાઈમ ફિક્સ હોય આપણો કે ભાઈ આ 3 એમ કે 4 કમ્પોઝિશન પતાવવાનું છે. પણ ભક્તિ સંગીતમાં અમુજ હું જ્યાં સ્વામીજી પાસે કામ કરું છું અધ્યાત્મ વિદ્યા મંદિરમાં વિદિતાત્માનંદજી પાસે, એમણે કોઈ લિમિટ આપી નથી મને કે જે છે કમ્પોઝિશન વધારે
કે ઓછું કરે એ તારી મર્યાદા પ્રમાણે, એટલે ત્યાં વધારે મજા આવે છે. બરાબર. આ 48 વર્ષ દરમિયાન કેટલી ચડતી આવી હશે, પડતી પણ આવી હશે, એ બધી જ ક્ષણોમાં, એ સમયમાં તમે કેટલા પોતાની જાતને આગળ ધપાવી શક્યા છો તેની વાત કરો, એ ચડતી પડતીની વાત કરો. આગળ તો હવે આમ એકચ્યુઅલી શું છે કે 1984 પરદેશ જવાનું ચાલુ કર્યું મેં. ઓકે. એટલે નસીબ કહો કે ભગવાનની કૃપા કહો કે ગુરુજીની કૃપા કહો, કંઈ પણ એ નસીબ તો મારું બસ આમ એક સ્થિર લાઈફ મારી પહેલેથી જ આવી જ રીતે છે, અને મને કોઈ તકલીફ પડતી નથી. ઓકે. અને તકલીફ પડીએ તો કોઈને જાળવા નથી દેતો. હવે આ 48 જે વર્ષ થયા તેમાં તમે ઘણા બધા કલાકારો સાથે કામ કર્યું છે, અને હું તમારા વિશે થોડું રિસર્ચ કરતો હતો, એમાં મને જાણવા મળ્યું કે 2004 તમે કદાચ યુકે ગયા હતા, જો હું ખોટો ના હોઉં તો. હેમંત ચૌહાણ ની બધાની સાથે યુકે લંડનની કોઈ ટૂર કરી હતી 2004. હેમંતભાઈ સાથે નહીં, હેમંતભાઈ સાથે દિલ્હી હતો. ઓકે. તમે યુકે લંડન ની? હા, યુકે લંડન જઈ આવ્યા. હમણાં જ પિનાક જ્યારે જોડાયો ત્યારે તમે તર્કી જઈ આવ્યા. તર્કી જઈ. તો આ બધી જગ્યાઓએ ગુજરાતી સંગીતને કે પછી આપણા સંગીતને, ભારતીય સંગીતને કેવો પ્રતિસાદ મળે છે? પ્રતિસાદ ઘણો જ સારો મળે છે, એટલું બધું આપણને એપ્રિશિએટ કરે લોકો. કારણ કે એક તો સંગીતને કોઈ ભાષા નથી, કોઈ પણ માણસ કોઈ પણ સંગીત, તમે આજે ઇંગ્લિશ મ્યુઝિક વગાડો, વેસ્ટર્ન વગાડો, ઇટાલિયન વગાડો કે સ્પેનિશ, તમને મજા આવશે જો ટ્યુન સારી હશે તો, ભલે સ્વર ખબર ના હોય, પણ સંગીતને કોઈ ભાષા નથી. ઓકે. બરાબર. ઇવન સંસ્કૃતનું ચેન્ટિંગ હોય તમારે તો પણ આંખ બંધ કરો એટલે તમને મજા જ આવે એમ. કે ગુજરાતી ગાઓ તમે, કે ગુજરાતીમાં ભાંગડા પણ ગવાય છે અત્યારે, એવું છે. કોઈ પણ સ્ટેટનું લો તમે. ઓકે. તમારી પાસે અત્યારે આમ તો મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યારે તો તમે કાગળ લીધા છે, પણ ઘણા બધા ભજનો, ગીતો, ગઝલો મોઢે હશે, આને લગતું રિસર્ચ તમે કર્યું છે ખાસ? ના, મોઢે હોય પણ મારી એક નબળી છે કે મારે થોડોક આધાર જોઈએ. ઓકે. એક એક અક્ષર વંચાય ને એટલે પછી આખું યાદ આવી જાય. ઓકે. તો આને લગતું કોઈ ખાસ રિસર્ચ તમારા સંગીતને લગતું અથવા તમારા રસના વિષયને લગતું કોઈ સંગીતની આસપાસનું કોઈ રિસર્ચ તમે કર્યું છે? ના, એવું તો કંઈ કર્યું નથી, પણ એવી અનુભૂતિ પણ નથી થઈ કોઈ, અને એવો હજુ સુધી રસ દાખવ્યો નથી રિસર્ચમાં. ઓકે. અનુભૂતિની વાત આવે છે ત્યારે તમે જ્યારે ભજનો કમ્પોઝ કરતા હો કે પછી પરફોર્મ કરતા હો ત્યારે એવી કોઈક અલૌકિક અનુભૂતિ થઈ છે? હા, ઘણી વખત. કેવી એ સમય અનુભૂતિ? તો તમને અનુભવથી જ તો ઓળખાય. ઓકે. એ પ્રદર્શિત ના થાય, અનુભૂતિ વસ્તુ એવી છે. તો સાધના છે સંગીત તમારા માટે કે કંઈક જુદી કોઈ વાત છે? સાધના, અને પહેલાં સાધના જ કરતો હતો, પણ મિત્રો, મિત્ર વર્તુળ એ બધાએ બહુ ફોર્સ કર્યો કે આને અર્થોપાર્જન તરીકે પણ લો હવે. ઓકે. એટલે ધીમે ધીમે પછી મારા ગુરુજીએ પણ કહ્યું કે તું અર્થોપાર્જન, પહેલાં તો હું આ બિલકુલ કંઈ અર્થ આમાં હતો જ નહીં મારે, અને લાઈફ પણ સાઉન્ડ હતી, મા બાપની કૃપા હતી, બરાબર. એટલે હવે તમને જે પ્રકારનું સંગીત ગમે છે, હમણાં જ આપણે ઇન્ટરવ્યુ પહેલા વાત થઈ એ મુજબ પેલી જે હમણાં જે સંગીત ચાલે, હા, એ બે સંગીતની વાત કરો, તમને ત્યાં શું ફરક લાગે છે અથવા એ સંગીતો વિશે શું તમે માનો? સંગીતમાં તો મને તો બંને આમ તો ઇન્ટરેસ્ટની વસ્તુ છે, બરાબર, કોઈને ગમે કોઈને ના ગમે. આજે હું આ વેસ્ટર્ન મ્યુઝિક, પેલા ગુજરાતી અત્યારે તો બધું વેસ્ટર્નાઇઝ થઈ ગયું, બરાબર, કેટલા બધા ગીતો છે ગુજરાતીમાં, નવી ફિલ્મોમાં પણ આવે છે, એ તમે કોઈ ઓલ્ડ એજને સંભળાવો તો એવો જવાબ મળે કે આ કેમ ઘાંટા પાડે છે, કે છે, સાચી વાત છે, એવું છે. અને જૂનું ગીત સંભળાવો તો એને મજા આવે, આખી મેલોડી જ અલગ હોય છે એની, એટલે બહુ મજા આવે. સંગીત તમારા માટે શું? એક વિપુલ ત્રિવેદી વ્યક્તિ માટે સંગીત શું? સંગીત મારા માટે ઈશ્વર છે. અને છેલ્લે પત્તા પત્તા જલસો વિશે કંઈક? ઓહો, જલસો વિશે કંઈ કહેવાયું જ નથી, કારણ કે જ્યારે આમ વાંચીએ એ જ જલસો છે, અંતરનો આનંદ, ઉમંગ, એ જ જલસો છે. અને જલસો એક એવી સરસ આ એપ્લિકેશન કહો કે સંસ્થા કહો કે ગમે તે, પણ બહુ અત્યારના લોકો માટે, ગુજરાતી વર્ઝન માટે ખૂબ સારી એપ્લિકેશન છે. તમારે અડધી રાતે કંઈ પણ જોઈએ તો એમાંથી મળી લે, કંઈ પણ ક્યાંય ખૂટતું હોય તો એમાંથી આપણને
તમે મેળવી લો છો. કોઈ પણ કલાકાર અત્યારે આ જલસોની એપ્લિકેશનથી એટલું બધું મેળવી રહ્યો છે અને ખૂબ સારી એપ્લિકેશન છે અને આ ચાલ્યા જ કરે એવા મારા એવી મારી શુભેચ્છાઓ છે. થેન્ક યુ સર.